રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોટીલાથી 60 વર્ષીય વૃદ્ધને ઉલટી અને ઉધરસ થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ ન કર્યા અને ઓપીડીમાં દર્દીને મોકલવામાં આવ્યા. દર્દી ગંભીર હતો અને ઓક્સિજનની જરૂરિયાત હતી, તેમ છતાં ઓપીડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં દર્દીની તબિયત લથડતા 60 વર્ષીય વૃદ્ધ મોતને ભેટ્યા છે. સમગ્ર બનાવને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલની બેદરકારીના લીધે જ અમે અમારા પરિવારનો એક સભ્ય આજે ગુમાવ્યો છે. મારા પપ્પા મજા નથી, બીમાર હતા, દવાખાને લઈ આવ્યા ચોટીલાથી ગાડીમાં લઈ આવીને ગાડીમાં એક સો આઠ ની ગીના ચોકડી ફોન કરી, એક સો આઠ આવી ત્યારે એક સો આઠ માં ત્યારે બીપી માપીને ત્યાં બાર બાર બાકા લઈ જાય ને એપીડીમાં લઈ જાય, એપીડી કરાવીને પાછા લઈ જાય. એપીડીમાં બાપા એને આખું જોઈએ ને ત્યાં ડાયરેક્ટ એમરજન્સીમાં લઈ જાય, એમરજન્સીમાં લઈ જાય બાપા એ મોત થઈ ગયા. કોઈ પણ સારવાર નથી કરી અમારે. બાપા એમ તો કીધું હતું મેં દવા પીધી હતી બેન હું અહીંયા પૂગી શક્યો છું, તોય બાપા મેં કોઈ મેડમને ધ્યાન ન દીધું, મેડિકલ સ્ટોરે દવા લેવા મોકલી હતા નહીં કોઈ નહીં, તો એને બાપાની પેલી જૂની દવા હતી ને કે મેં પીધી ને મેડમ એટલે હું અહીંયા પૂગી શક્યો છું, નહીં હું અહીંયા પૂગી ન શકે છું, રસ્તામાં 108 નો મરી ગયો, કોઈ પણ કોઈએ ધ્યાન દીધું નતું. એટલે હા બાપા અરે થયું એવું કોઈ અરે થવું ન જોઈએ.